ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આજે લીધું. થરાદના ધારાસભ્ય રાજપૂત સાથે થરાદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ અબાભાઈ સોલંકી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમની સાથે પ્રધાનજી ઠાકોર સહિતના કોંગ્રેસના 18 વર્ષથી ઉપરના કાર્યકર્તાઓએ આજે પ્રથમ ડોઝ લીધો હતો. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરાદ તાલુકાની તમામ જનતાને અપીલ કરી છે કે કોરોના સામે લડવા માટે અહીં મહત્વની ભૂમિકા ભજવે છે. વેક્સિન લેવાની કોઈ પણ જાતની આડઅસર થતી નથી. તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી છે અને તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી. ભમરાજી વાઘેલા, HBN TV ન્યૂઝ, થરાદ. તમામ યુવા મિત્રોને, વડીલોને વિનંતી કરું છું કે જે અત્યારે જે વેક્સિન આપવાનું ચાલુ છે એમાં દરેક લોકોએ વેક્સિન લેવાની જરૂરિયાત છે અને 100% વેક્સિન પૂરેપૂરી આપણા વિસ્તારમાં લેવાય એના માટે દરેક લોકોએ પહેલ કરવાની છે. અને સરકાર પણ ખાસ કરીને વેક્સિનની જે ખોટ પડે છે એ ના પડે ને પૂરતો જથ્થો મળી રહે દરેક સેન્ટરો ઉપર, એની જવાબદારી સરકારની છે અને દરેક યુવા મિત્રની જવાબદારી છે પોતાના પરિવારના તમામ સભ્યોને વેક્સિન અપાવે. આજે અમે લોકોએ પણ સમગ્ર અમારી કોંગ્રેસની ટીમ દ્વારા અહીંયા આજે વેક્સિન લીધી છે અને તમામ લોકોને વિનંતી કરીએ છીએ, તમામ સમાજના લોકોને વિનંતી કરીએ છીએ, આ વેક્સિન આપણા સૌના સુરક્ષા માટે કરીને છે, આપણા સૌના આરોગ્ય તંદુરસ્ત રહે એના માટે કરીને છે. તો વધુમાં વધુ સંખ્યામાં જેમ બને એમ જલ્દી વેક્સિન લઈ અને આ કોરોનાની જંગ સામે આપણે પણ સાથે મળીને બધા ભેગા થઈને લડીએ એ જ વિનંતી કરું છું. 100% વેક્સિન થાય એના માટે તમામ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ.